ત્યાં બ્રાયન કેમિકલ સામે જોડા ગ્રામ પંચાયત દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પંચાયતની જમીનમાં લાખો ટન ખનીજ ખડકી દીધું છે અને 3 માસથી ભાડા માટે અખડા કરે છે. ડીઆઈજીને આજે વિધિવત રીતે ફરિયાદ પણ કરવામાં આવી છે. ભુજ તાલુકાના લુણા જૂથ ગ્રામ પંચાયત દ્વારા સત્ય બ્રાયન કેમિકલ્સ કંપની દ્વારા પંચાયત હસ્તકની 100 એકર જમીનમાં ગેરકાયદે રોયલ્ટી ચોરી કરી કપચી મેટલનો લાખો મેટ્રિક ટનનો જથ્થો પંચાયતની મંજૂરી વગર પંચાયતની જમીનમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. અગાઉ 3 માસ પહેલા તેનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. એ ભાડું પણ કંપની દ્વારા ચૂકવતા નહીં હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આખરે કંપનીના વહીવટકર્તા સામે પોલીસ ફરિયાદની પણ ચીમકી આપવામાં આવેલ છે. સાથોસાથ બોર્ડર રેન્જના ડીઆઈજી શ્રી વાઘેલાને એક આવેદનપત્ર પાઠવી આ બાબતે ઘટતું કરવા જણાવેલ છે. ગ્રામ પંચાયતના જત અબ્દુલ્લા બુઢાએ બોર્ડર રેન્જના ડીઆઈજીને પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પંચાયતે ખનીજ સંગ્રહ કરવા માટે જે ભાડું નક્કી કરેલ હતું તેની જાણ કંપનીને કરેલ હતી. આમ છતાં છેલ્લા 3 માસથી કંપનીએ ભાડું ચૂકવ્યું નથી અને તલાટી મંત્રી દ્વારા ભાડાની ઉઘરાણી કરવામાં આવે છે તો કંપનીના સત્તાવાળાઓ પોલીસ ફરિયાદની ચીમકી આપે છે. આ બાબતે ખૂબ જ ઊંડા રોષની લાગણી વ્યાપી છે અને તાત્કાલિક અસરથી ન્યાય કરવા વિનંતી કરવામાં આવી છે. મારું નામ જબાર એચ જત છે અને હું સામાજિક કાર્યકર તરીકે બની વિસ્તારમાં કામ કરું છું અને આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે બની વિસ્તાર તેમજ બનીના સામાજિક સંગઠનોના તમામ પ્રતિનિધિઓ સાથે અહીંયા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તેની અંદર હાજીપીર રણકાથી આવેલ સત્યસ બ્રાયન કેમિકલ કંપની દ્વારા હાજીપીર મધ્યે બિનવારસુ કાકરીનું અને મેટલનો જથ્થો જે પડેલ હતો તેના માટે હાજીપીર લુણા જૂથ ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆતો કરવા છતાં ઉપાડતી ન હતી અને છાપામાં પણ ઘણીવાર એની હરરાજીની નોટિસો પણ આપી હતી કે કંપનીની જે બધા જ કંપનીનો જથ્થો હોય તો કંપની લઈ અને આગળની કાર્યવાહી કરે, અગર જો ન હોય તો અમે લીલામ કરશું એ પ્રમાણેની નોટિસો આપી હતી. પરંતુ કંપનીએ અત્યારે ચોરી ઉપર સીનાજોરી કરી અને સરપંચ તેમજ અન્ય સામાજિક કાર્યકરો સામે જે પરમ દિવસે FIR દાખલ કરાવી છે એના વિરુદ્ધમાં અમે જ્યાં નાયબ કલેક્ટર કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા ભુજમાં એકઠા થયા છીએ અને અમારી એ માંગણી છે કે કંપનીએ જો નિયમ પ્રમાણેનો જો જથ્થો હોય તો લઈ પોતાનું અને પંચાયતનો જે ભાડો થતો હોય આપી શકે છે અને અગર જો આ પ્રમાણેના ખોટે ખોટા દબાવવાની જો કોશિશ કરશે તો અમે પણ નિયમ પ્રમાણે કંપની સામે લડાઈ લડશું તેવી અમારી ચોખ્ખે ચોખ્ખી ધમકી છે.